આ વિડિયો ખાલી મનોરંજનના હેતુથી બનાવેલો છે, તો કોઈએ પોતાના દિલ ઉપર લેવાની જરૂર નથી. જપાન હવે મારા બેટો છોકરા બે ઉમર લાગ થયા હે, થોડે થોડે નક્કી ઘોડે કરી નાખવું જોઈએ આ સમય પ્રમાણે. હું નક્કી ઘોડે કરી નાખે તાણે વિવાહ થઈ જાય. કેમ છે ધીરજદા? હારું હારું. રામ રામ. રામ રામ. મેં કીધું કામ થી આવી હતી. તે બોલો ને. મેં કીધું મારા દેર નું નક્કી કરવાનું છે, તો તમારા છોકરીનું નક્કી કરવાનું મેં વાત સાંભળી છે. હા હા છોકરી છે ને. તમને તમારા ઘરની ખબર જ છે. તમારા ઘરની બધાને ખબર છે, પણ તમારા છોકરી હામી દેવાની છે ને? છોકરી હા તો હામી હામું કરવી, દીકરો મારે છે. પણ મારે તો જે આવડું એવું છે. તો ઈ ક્યાં મેળ પાડવો? હવે ઈ તો આખા કાયદા આવડું થાય એમાં હું ન્યા. તો એમ કરો ને. હા મારા છોકરાનું કરવી આપણે, છોકરીનું તો પથ્થર થઈ ગઈ. મારે તો મારા દેહ હાટું માંગું લઈને આવી છું. તો મારા છોકરાને ક્યાં મૂકવાનો? પણ એનું કાક થઈ જાય હું ક્યાં ના પાડું છું. મોવડી જો તો થાય. મોવડીમાં તો આપણે ઓલા જૂના જાણીતા અમાર બેય નું નક્કી કરાવ્યું હતું. મારે અમાર બેય ના અમાર બે માણા ને લગ્ન કરાવ્યા હતા એને. એનું નામ કાક સારું હે. મારે તમારું કાંઈ કકો સાંભળવો નથી. મારે પણ કકો નહીં, તમે મારી વાત તો સાંભળો. હરેશભાઈ હાજો, હરેશભાઈ એનું નામ. હરેશભાઈ ભલે તમને કીધું હોય જમીને કીધું હોય, મારા છોકરાનું થાય પછી દીકરીને દેવાની છે. પણ એમને અમાર ઘરે જે તમારે હું વાંધો છે તે તમને કઈ વાંધો ન પડે. અમાર ઘરે દીધી હોવી તો જોઈને તો સટકો ન હોય તો મારે હામું હામું કરવાનું છે. છોકરી જુવાન થઈ ગઈ હોય ને ઘરે બહુ ન રખાય. અમારી એને વરાય પહેરાય દેવાય. બહુ છોકરી ઘરે ન રખાય. અત્યારે સમય કેવો છે? સમય ને માનધન સમય ને હું ઓળખું છું. તમારા કરતા મારે વરાય જાદા છે. અને તમે મને શું સમજાવો છો? મારે એક જ નક્કી છે કે છોકરાનું ક્રિયા પછી દીકરીનું કરવાનું છે. આ તો તમારા હારે આટું કહું છું, પછી તમને જેમ થાય. ના ભલે મારા હારે આટું કહેતા હોય તમે, કેમ કે મારા હારે આટું કહેતા હોય તો તમે દીકરીનું માગો નાખો ને. ને તમને ન ખબર પડે કે મારા હારે મારા હારે આટું તમે કહેતા હોય તો મારા છોકરાને માગો કેમ નથી નાખતા? છોકરી હોય તો હમે માગું નાખી દીધે દાદા. હા તે છોકરી લઈ જવાની, પણ તું કોણ ને હું કોણ? ના આવા કેસર બને અત્યારે ભલે કદાચ લાખ દોઢ લાખ રૂપિયા થાય તો હું તમને ભરી દે, એમાં ક્યાં ના પાડી છે. તો પૈસા કોને ભર્યા છે અને પૈસા ને કરવા છે શું? તો થયું બીજું હું બે લાખ તમે મને દો અત્યારે અને હું છોકરીને પાણે દઉં. મારા છોકરા વખતે મારે 4 લાખ દેવાના. તો મળે તો મળે ને ન મળે તો શું કરવાનું? કીધી મારે મારું નહીં વિચારવાનું. તમે તમારી રીતના હાસા જ છો, પણ મેં કીધું હોય ને આ તો તમને હાસી સલાહ દઉં છું એટલે. ના હાસી સલાહ મને બધા હાસી સલાહ દેવા આવે છે, હું ક્યાં ખોટી માનું છું. પણ છોકરાનું માગું લઈને આવજો, છોડીનું માગું લઈને પછી વાંહે આવજો. વાંધો નહીં, બીજું હું તો જોઈ. સારું હાલો તો હું જાઉં હવે. કઈ વાંધો નહીં, છોડી ને તમારા છોડે હોય ચકલી નો સા હોય તો ફરી ના આવજો. એટલે એટલે છોડી દેવાનું વિચાર હોય તો હા તો છોડી સામે જઈશે તો તમે આવીશી ને. એ પોતાને હોય તો કામ નું, બીજા કઈ તમારા છોકરા હાથું છે ને દઈ નો જો બીજા. એટલે એમ ને અમારા કાકા કુટુંબ માં બાકી રહી ગયો હોય તો એમ, બાકી કોઈ નું કઈ ની વાત નથી. બાકી હોય તો તમે નથી દેતા સમય પ્રમાણે. હારું હાલો હું આવી છું. કઈ વાંધો નહીં, આવજો આવજો આવજો. હા એ હારું લાગે તો આવજો પાછા. મારા બેટા છોકરાના માગા લઈને નથી આવતા. હરી ફરી છોડી તમારે દેવી છે, પણ છોકરાનું માગું લઈને આવો તો છોડી દેવાની છે. એ રામ રામ. રામ રામ. મજામાં? કાના મજામાં જ હોય ને. હું હાલે બસ એકદમ શાંતિ. તો વાંધો ના આપો હરેશભાઈ, વાંધ્યું કે ધીરા દાદા ગીરે કે કઈ ના છે કે હક પણ કરવું હોય કે ઘર સારું છે. ના છે
મેં કીધું ના તો માર તો મારે એક ભાઈ છે નાનો. હા પણ મારા એમાં એવું છે, દીકરી છે નાની અને દીકરો છે મોટો. આ તો એમાં કઈ વાંધો નહીં, મારે માર ભાઈ નાનો બે વરાય લગ્ન કેમી હોત જાવી આપણે એવું કઈ. હા બે ત્રણ વરાયની વાર લાગે એવું છે. હા આ તો હું પણ દીકરાનું પેલા કરવાનું છે, એટલે જો દીકરાનું તમે મોર હાલતા હોય તો થઈ જાય તો મારે પછી વાય લપ ને તમારે મારે દીકરી દેવાની રહે તમને. હા ભાઈ એ વાત થાય છે, દીકરાનું તેમ કીધ નાખો દીકરી આપણે પછી ઉમર ઘીરે કીધ નાખશું. એટલે દીકરી તમારે છે? દીકરી ક્યાંય તમારી તો તમે મારા દીકરા હાટું છે, દીકરી ક્યાંય લાવશો? પણ એવી આપણે ક્યાં વાત થઈ છે કે આપણે તો એ વાતમાં હાલવાનું છે, આ વાતમાં ક્યાં હાલવાનું છે? તો માંગા તો હામ હાટું કરવું હોય તો હાન પીડે ન થઈ જાય. આપણે તો હામે હાટું કરવાનું છે, સિંગલ નથી દેવાની દીકરી. પણ ધીરા દાદા હું તમને શું કહું છું, અમાર ઘેરે કઈ મોડું છે, પાંચ તો ખટારા હાલે, અમારે પાંચ ખટારા હાલતા હોય તો આ ખટારા કે ભીખ ન માગે આમ ઘીરે માગે આવે. અરે એવી વાત નથી, આ તો એમે અમારા જેવા માણા ગોતવી છે, અમારે હાથ પીડે હાથ માંગે આવતા હોય. પણ માણા આપણા લેવલ ના તો હોવા જોઈએ ને, ધીરા દાદા ની આપણા ભાઈ રેડી માણા છે. એ સાચું છે પણ નેવલમાં હું એક જ આવ્યો. પણ તમને સારું ભાઈ હોય તો તમે આવ્યા હોય ને, બીજા નેવલમાં આવ્યા જ નહીં. એ પા થોડાક આડું એટલે લખણ હોય એમ. હાલ હાલ હું તમને નેવલમાં આવું બરાબર, તો તમારી દીકરી જેવા હું નેવલ નહીં આવું. એટલે ઘેવામાં આવું એટલે દાદા એવી વાત નથી, એવી છે ને વાત. હવે દીકરી હોય તો અમારે શું વાંધો, હું તમારો નેવલનો માણા હોય તો તમે મારી દીકરીને માગું લઈને આવું તો હાચું. પણ ક્યાંક કોઈક વાવડે તો માગું દેવું ને, તો હું લેવા ઘડ્યો. કોને કીધું તું? મને હરેશ ભાઈ મોકલ્યો, મારા બેટા હરેશ કરી એને રેતું ન હોય હવે. પણ એ તો મને ફોન માં વાત થઈ હતી, કોઈ રૂબરૂબ ન ભેગા એને કોઈ માણા ન કહેવાય. કોક માવડી સિંધે તો માવડી મૂકીને વેતી ના થાવ તા ડોબા ન ખોવાણા. પણ એવી વાત નથી, માવડી વાત કરી હોય ને તો માવડી ને મોર લઈ જવાય. પણ હરેશ ભાઈ કે હું મહારાષ્ટ્ર માં ગાડી લઈને ગયો છું, વળતા આવીશ તો આવીશ. પણ મેં કીધું એ પેલા હું આટો મારી આવું. પણ મહારાષ્ટ્ર માં નહીં વિચાર લઈ જાવ તો આપણે પાંચ દીખી નહીં જવાય. આપણે દીકરા દીકરી મોટા થાય એટલે ઘર બહાર કીધી દેવા અત્યારે સમય પ્રમાણે. અત્યારે ભલાઈ નો જમાનો નથી. હું કન્યા એ આટલું ઉતાવળો થયો છું, મારા છોકરો વિવાહ કરે એવડો થઈ ગયો છે અને દીકરીને ત્રણ વરાઈ ની વાર છે, એટલે છોકરાનો મારા વિવાહ કરવા આટલું છે ને. તો એ વિવાહ કરી દેવો. પણ મારે શું છે કે આપણે હગા થઈ જાય ને તો મારો ભાઈ નાનો છે, આપણે બે ત્રણ વરા ખમું ખમી એકવી તો શું છે? તારો ભાઈ નાનો છે, તારી બોન મોટી છે. મારે ક્યાં બોન છે? નથી ના તે સિંગલ છો તું? હા તો ભાઈ જવા દે, તો જવા દે નહીં પડે. પણ તમારે આમ જો ધીરા દે રૂપિયા જોતા પાંચ લાખ દેતો જો. તારે સો લાખ જોઈ છે? ના પૈસા જોતા બોલો, બાકી આમ જો એમાં કઈ ઘટે નહીં. સો લાખ જોઈ છે તું તો પાંચ કે નું સો દે મારા છોકરાનું કરાય. હવે તું કેસ કે પાંચ પાંચ લાખ લઈ લ્યો, ચાર લાખ લઈ લ્યો, હવે ક્યાંક ગાયમ જાય તો માણા આ તો બદલાવે ને આ તારો ભૂસકો. તમારા નથી એમાં, તમારા હું ઠેકાણા હોય. પણ આમ થોડીક ઈચ્છા હોય તો કીજો ખરા. હા ભાઈ જાને ઈચ્છા હશે તો કઈ, પણ છોકરાનું માગું લઈને આવજે જયારે આવી ત્યારે. એવું વિશે વાવડીશ ને, બહુ નક્કી નહીં. મારા બેટા તને મળવું ભગવાન ને મળવું. છોકરો બાકી છે મેં વાત સાંભળી કે એને છોકરો બાકી છે. હા છે છે. અને હા મને હાથો આવ્યો લ્યો. છોકરો તમારો બાકી છે એ છોરી આપણા ધ્યાનમાં છે એમ. પણ તમારે છોરી હોતમ છે. હા જો આપણે શું કરીએ છીએ, તમને છોડી ગોતી દેવી.
તમારી છોડી મારા છોકરા આવી ગયો, તમને વાંધો કઈ નહીં? પછી એ મારો ભાઈ છોકરો ઓછામાં ઓછો 12 ધોરણ 5 અને 35,000 પગાર, પણ તમારા છોકરાનું 5 દી વહેલું મોડું, તમને કઈ દેખાડું ગમે તો હા કે નહીં? જો એ આપણે ગાણા કાંઈ નથી ગાવા. હા જો મારા દીકરી છે નાની અને છોકરો પણ આવ્યો હશે, આપણે મારા છોકરાને જાણ લઈને છોકરાને પરણાઈ દેવી, ઉતાવળ આપણે કાંઈ નથી કરવી. મારા છોકરાનું કપલેટ થશે ને વરવિવાહ કરવાનું, તે જ સાંડલાનું રાખવી. છોકરો પણ ના આવે મારા ગાય લઈ વરવિવાહ, તે જ આપણે સાંડલાનું રાખવી. પણ આમાં નોખા નોખા ધીરભાઈ કામ કરો ને, એમાં આપણે લોસમાં દેવી બધું એક કામે કામ નીકળે જાય. ધાન પહેલા દી ભલે મારા છોકરા ની આવે અમારા ભાઈ ના, અને બીજા દી તમારે જરા છોકરા ને જાણતા, તમને ફેર શું પડે? મારા દીકરી ને વાર છે 3 ભરાઈ, મારા છોકરાને પેલા વિવાહ કરવાનો છે. છોકરો કેટલું ભણેલો? છોકરો તો ભણેલો ઘણો છે, ભણીને મેં ઉતારી લીધો 300 સોપડી પાકી. આઠ વાંધો પડે અમારે એ ઉતાર્યો નથી. એટલે ઉતાર્યો નથી, 12 ભણ્યો અને કોલેજ એ 12 ભણ્યો, કોલેજ ચાલુ 12 ભણ્યો, 12 ધોરણ 12 ધોરણ છે અને કોલેજ ચાલુ. 18,000 પગાર છે. 18,000 પગાર છે. હા એમ કોઈ ખાલી થયું નથી. તમારા છોકરાને આમ જો ને એમ પાણી દીશો ઈ ભાવ તો હું આ ધૂળો છું. પણ એ બધી વાત સાચી, મારે વિવાહ કરવો અને વાયલાજી વર વિવાહ કરવો, તે દી હું સાંડલા કરું. પણ પેલા તમારી દીકરી ગોચીને પણ દેવો પડે મારા છોકરા. એમ ન હોય, હું તમને હું કહું છું, મારા હાથુની છોડ્યું તમને 5 દેખાડ્યું, 5 માંથી તમને ગમે એ તમારી લ્યો, આવો કોઈ તમને ન ગમે. મારો દીકરો ધૂળિયો રહ્યો ને કે ગડબડ કરે છે, પણ ધૂળિયાને હારવું નથી, મૂળ ગડબડ છે. આ તો મને ધીરભાઈ હરેશભાઈએ કીધું. હા કે એને દીકરી રૂપાવે છે. હરીશે કીધું અને છોરી હારી છે કે, અને છોકરો પણ હારો છે. બરોબર. આ હરીશન મારે શું કરવું જોઈએ? મારે નકિયાને બોછમાં આંકવો જોઈએ. ધીરા દાદાનું ઘર ફાળી જો એક છોડી તો બીજા એને છોડી જ ક્યાંય નથી મળતી. મારે ઘર કેટલા માગે સોખી બોલી આવ્યા, અને આમાં ક્યાંક મને ગડબડ લાગે છે. ના ના, તમારે આમાં જો ઘણા ઠેકાને માણસ ફરી જાય છે, પણ હું આ ધૂળો આ જાતિજીને કે હું ધૂળો ન ફરું. પણ એ તે મોર તમારા ગામના વાત કરતા હતા કે ધૂળો તારો હું છે. મેં મારો હું જૂનો ભાઈ બનશે, મન કે બહુ પછી વહાવટી ન કરવી. મેં કેમ? એ કે અમારા ગામમાં 2-3 માગા નાચ્યા ને છોડીઓ લઈ ગયા, એક છોડી નથી દીધી. કે મારા છોડી છે પાછું એમ જ કહેલું, તમારે 6 છોડી છોડી મારી નથી. બસ તો વાત હાચી, મારા હાથું ને 5 છોડીઓ, અને એ આ છોકરો મારા છોકરો જ્યાં થાય ને કે અહીંયા છોડી 2 માગે 2 દેવાની, 3 માગે 3 1 માગે 1. હા એમાં તમારે હું બેઠો છો, કાંઈ વાંધો નહીં. પણ તમે કાલ કહો તો કાલ છોકરા જોવા મોકલું છોડી, અને આજ કહો તો આજ. મારા બાપ અગાઉ નથી કાંઈ કરવું, હું મારા છોકરાને પૂછી લઈ સાંજે, પછી તમને ફોન કરી. હા હા હા, એ તો બરોબર ને. કહેતા હોય તો તમારા ફોન મારા પોતા નાખજો છોકરાના. ના અત્યારે કાંઈ નથી કરવા, ના અત્યારે પોતા ન જોવા, પોતામાં બગડે. અને જો જમીનમાં કાંઈ ઘટે ને રોડ કાંઠે એમ 70 વીઘા જમીન છે. 70 વીઘા લ્યો તારે મોટું પાણી માણી નો ધરો, અને પાણી કેવું મીઠું, નર્મદા નું પાણી હોય એવું. હા એ તો ભાઈ દીકરી લેવી હોય તો બધું દેખાડે. એમાં આમ જો રૂપિયા તમારી છોડી ને આમ તો હુતા હુતા રાજ કરે હું છે. બેસ્યું બેસ્યું આમ કોઈ ખાવા પીવા કે મળું નહીં, જોઈએ તો રબડા જેવા છોકરા. મને તો ખબર હોય ભેંસી હોય એટલે પૂંછડે પોતલા લેવા જ પડે. પણ તમારે નહીં એમાં માણા રાખેલા, તમે કેમ સમજો ને કે તમારી માનો ને પોતળા અમે છોડી ને લેવા પડે. શું તો ઠીક ભાઈ, તમારા આ છોકરાનું થઈ જાય તો કરવાનું છે ને? પાકું પાકું.
તમારા છોકરા નું થઈ ગયું, જાઓ મારા ડોક માટે લઈ લો, મૂકો મારા ડોકે હાથ, ભાગુ લઈ તમે આવજો પાકું કરી. પણ આમાં શું છે, તમે આ પાડો મારી છોકરી દેવાની છે, એટલે તમારા છોકરા ને થઈ ગયું, એનું થઈ જાય એટલે દેવાની છે, એનું થઈ જાય તો દેવાની છે, બેનું આજે થઈ જાય મોજ કરો ને તો દેવાની, જો આવજો. અને કોઈ લગ્ન થતા પૈસા ઘટે ને તમારી પાસે તો હું આ ઠૂરો છું, હું બેઠો છું, કઈ વાંધો નહીં, આમાં વાળા ને આપણે રૂપિયા નહીં ભરવાનો, પણ ઘરાણા ગાંઠામાં તમારી પાસે પૈસા ઘટે તો હું બેઠો છું, તમને ટેકો દે આ પર જેવો તેવો નથી, જરૂર પડશે ને હા તો હું તમને કેવડાવીશ પૈસા નું, આવ્યું ભલે આડી ને માંગા આવ્યા પણ આવો ટેકા વાળાનો આવ્યા, ના આવા લુખા આવ્યા જ નથી અત્યાર સુધી ને જાય ને, ના હા તો હાલ આમ જો તમે કીધે જવાબ દીશો કાલ, હા બે દી કેળ મારો છોકરો જે કામે ગયો છે ને આવે હું સાંજે પૂછી લઉં, તો વાંધો ને તમે ફોન માં વાત કરી, કોઈ વાંધો નહીં આપણે ફોન માં વાત કરશું, કા આ કે ના હા એ આપણે એક લેઠો થાય, એક વાત માં આ 200 પડશે, કારણ કે કાયમ પછી એક લેર માંગા માં મહિનો લીયો જાય 12 મહિના લીયા જાય, કાંઈ વાંધો નહીં, હા વાલો હો કોઈ માણસો ભટકાય છે, કેવા ગોળા પાંચ છોડે લઈ જાય બોલો, પછી હું કોણ કે તું કોણ, આરામ બેસ 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 બેસ, શું હાલે, બસ શાંતિ, ચેક માંગે ની વાત હતી, ઈ છે માંગે ની વાત, મારે હાવાનું કીધું છે તો હું હાવ કરી નાખ્યું એમ તમે છોડી આવી, તને હરેફ ના પડાય, તારા તો ગામમાં ઢંકા વાગે વાગે છે, તને ના પડાય મારે ભલા મણા, હવે લગભગ તો આને 15 દિવસ તો હરખું ધાન નથી ખાવા દીધું, કા શું થયું, ગમે એટલા માંગે કોઈ નહીં કીધું વેરે છે, આવડો મોટો તું જે લાલ થઈ ગયો, એટલે ના બાપા ના તો મેં કીધું જ ન હોય, અરે તારું ના તારા નામ માં છે માણા આવતા, તો મેં કીધું એ તો હું હરે માં આવું, મારું એ હાસો હુશિયાર જેવી વાત છે કે મેં સીધું હોય ત્યાં છોડી દે, એકાદ ઠેકાણા દારી આવે ને એક ઠેકાણું તું આવે ને થાય, એ તો વાત છે, આ તો કીધું હું મારે હારાનું થઈ જાય, સારું ઠેકાણું છે, હા એ તો બરોબર થઈ જાય છે, ત્યાં તારા હારાન છોડ્યું નથી, સેલે એક નહીં બે છે, તો મારા છોકરાનું એકનું કરાય ને પેલો બીજા છોકરાનો કરવાનો છે, એકનો જે કાલે ગોઠવી રાખ્યું ને એક નોકરી એક માંગે, એક નોકરી એક માંગે, તમારા છોકરો નોકરી કરતો જ મેં આવી જાય, મારો છોકરો નોકરી કરે છે ને ખેતી કરે છે, ખેતીમાં નહીં ઈવડે માને તમારા સારા વાળાની એમ ખેતીમાં નહીં દે, નહીં દે ના મારા એ ઠીક છે ને, તો કેમ થાય છે બીજી છે દીકરીએ કઈ, બીજે ત્યાં ધ્યાનમાં નથી, તો પણ રાખીને વેચી નો થાને ધ્યાનમાં રાખી, તો મારા છોકરાનું માગું લઈને આવી ક્યાં નહીં એકાદો, બધા તો મારું હવાનું થઈ ગયું, તો તારા હવાનું છે મારા છોકરાને પૂજવાનો નથી હજી ને બિહારી, પણ એનું થઈ જાય છે, એનો દુઃખ જડે તો એનું થઈ જાય, એમાં પછી આ બધા તું આ આ બધા જેમ કેમ પંચાયત ની ખોલી હોય ઓફિસ એમ તે બધા માણસો ને કાઢ્યું, તારા હારા છોડ્યું નથી ત્યાં નો કદાય, આમાં એવું છે છોડ્યું વાળા નો હોય તેવા મંગ આવે, છોકરા ને નથી આવતા, પણ તારા હારા ની મોકલો ને, મેં કીધું આ છોડી છે તારો થઈ જાય, મારે જે છોડે છે હમી જોવાની છે, તારા હારા ને ક્યાં હમી જોવાની છે, મને હમ હતી ખબર નથી, નગર હમ હમ સીંજે આવડા ની દીવડે સિંગલ દેવાની છે, એટલે તમારે ક્યાં વાયું, કેવડો દલાલ થઈ ગયો, કેવડો દલાલ થઈ ગયો, મારે નથી કઈ કરવું, ભાઈશ્યામ નથી મારે કરવું, તું તું ભાઈ તું દલાલ થઈ ગયો, આવું ના દીકરો છે મારા બેટા ને છેલ્લે બધા મોકલી ને છેલ્લે પોતે આવ્યો દલાલી કરવા, આ ડૂબવું છે તે માગા લઈ લઈને આવે, હવે કે મારે હરામ છોડ્યું ખરા ખાઈ ત્યાં લઈને નો દવાય માગા ભાઈ, ત્યાં એક બે જણા મોકલે આવત તો 15 જણા આવ્યા, મારે ઉત્તર તો દેવો ને 7 પાવો ને, હવે એને હરામ ની બે જણા ની આ વિડીયો આવત તો મારે આ પંચાયત તો ઓછી કરવી પડે, કે ગાયલો કંટાળો લેવડાવ, મારે વાળી કોઈ કાંટો મારી આવું,